ચેતનભાઈ, જય જીનેન્દ્ર, આપનું અમારી સભામાં સ્વાગત છે. આપ શરૂ કરી શકો. மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ மங்களம் குந்தாரி உஜயந்தர்மோத்து மங்களம் சர்வ மங்கள் மாங்கல்யம் சர்வ கல்யாண காரகம் விதானம் சர்வ கர்மானம் என்று நமா சமை சாராய் சுவானுபூத்தி அட்டகாத்து சீத்வபாவாய் பாவாய் சர்வாவான் தரக்கு ஏகோமி சாஸ்திரோ பாம் நான் தர்ஷன் லக்னோ નાયક મોક્ષ પંથે અનુભવ તે આપની ચર્ચા શ્રી ગુરુદેવશ્રીના કર્માગમ સારના બોલ ઉપર ચાલી રહી છે. કર્માગમ સાર નો 11 નંબર નો બોલ, 18 નંબર નો બોલ અને જ્ઞાન દ્રષ્ટિ નો 352 નંબર નો બોલ, એના ઉપર આપણી ચર્ચા જ્ઞાનના સફળ પ્રકાશક સ્વભાવ ઉપર ચાલી રહી છે. જ્ઞાનના સફળ પ્રકાશક સ્વભાવમાં બે વખત થી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં જ્ઞાનની સફળ પ્રકાશક પણ કેવું હોય એની ઘણી વિસ્તૃત છણાવટથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કારણ કે આ જ્ઞાનનો સફળ પ્રકાશક સ્વભાવ અત્યંત પ્રયોજનભૂત અને પ્રચલિત છે અને એ સ્વભાવની યથાર્થ સમજણ કરવી એ ખરેખર આત્માર્થીનું પ્રયોજન છે. જયારે એ સ્વભાવ ખરેખર ખ્યાલમાં આવી જાય છે ત્યારે એ સ્વભાવમાં સ્વતર પ્રકાશક પણ કેવી રીતે વિદ્યમાન છે, એ સ્વતર પ્રકાશક માંથી સ્વપ્રકાશક કેવી રીતે નીકળે અને એ સ્વપ્રકાશક પણ થતા વાસ્તવિક નિશ્ચય સ્વતર પ્રકાશક પણ કેવું પ્રગટ થઈ જાય, એવું જ્ઞાન નહીં પણ અને જ્ઞાની પણ એને પ્રગટ થઈ જાય એવી કોઈ વ્યવસ્થા આથી ચોપર પ્રકાશક સ્વભાવની રહેલી છે. જીવ જે છે, જીવ કોઈ પણ જીવ હો, જીવનું ખરેખર વાસ્તવિક પણ પોતાનો એક નાયક ભાવ અને પોતાની એક સમયની એક જ્ઞાનની ચોપર પ્રકાશક પર્યાયમાં રહેલી છે. આ બે વાત યથાર્થપણે જેને ખ્યાલમાં આવી જાય છે, એક સ્વભાવવાન છે તે કાળી દ્રવ્ય અને એક સ્વભાવનો અંશ તે સ્વપર પ્રકાશક કરી જાય. આ બે વાત જેને યથાર્થ ખ્યાલમાં આવી જાય છે એને બધા વિષયો અંતરથી સમજાવવા માટેની પુરુષાર્થનો વેદ ચાલુ થઈ જાય છે. એવી કોઈ આ સ્વપર પ્રકાશક સ્વભાવની વ્યવસ્થા છે એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ જ્ઞાનની જગ્યાનો અનાદિ અનંત સ્વભાવ હોય છે. કોઈ સમયે સ્વપ્રકાશક એટલું નથી હોતું, કોઈ સમયે એટલું પર પ્રકાશક નથી હોતું.
પ્રત્યેક સમયે સ્વપર પ્રકાશકતા જીવંત રહી ગઈ છે, પણ એ સ્વપર પ્રકાશકતા એને જ્ઞાયક તરફનું વલણ એટલે સ્વપ્રકાશકપણું કેવી રીતે થઈ જાય અને ત્યારે વાસ્તવિક સ્વપર પ્રકાશક એનું સામર્થ્ય જે અંદરમાં હતું એ સમ્યક પ્રકારે સ્વપર પ્રકાશક ઉદિત થઈ જાય એ વાત આમાં પૂજ્ય ગુરુદેવશ્રીના બોલમાં આવેલી છે. એના માટે આપણે પ્રથમમાં પ્રથમ સ્વપર પ્રકાશક સ્વભાવનું વર્ણન જોયેલું. એક સ્વપર પ્રકાશક છે, ભાવિક સ્વપર પ્રકાશક છે. જે સ્વપર પ્રકાશક એવું છે કે જેમાં જ્ઞાન એટલે કે એક સમયની જ્ઞાનની પર્યાય પોતાના આત્માને જાણે એ સ્વભાવિક સ્વપ્રકાશક, અને એ જ્ઞાનની પર્યાય આત્મામાં અભેદમાં રહેલા ભેદેને જાણે એ સ્વાભાવિક પર પ્રકાશકતા, એવું એક અખંડપણે મૂળભૂત અભેદપણે આખું એક વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વાભાવિક સ્વપર પ્રકાશકપણું ચાલી ગયું છે એવું એક સ્વપર પ્રકાશકપણું છે. ત્યારબાદ એ સ્વપર પ્રકાશકપણું સ્વાભાવિક ખ્યાલમાં આવે તે જીવને ખરેખર એ સ્વપર પ્રકાશકપણું સ્વપ્રકાશકપણું બતાવી દીધું છે, કારણ કે તેમાં ક્યાંય પરની ચર્ચા નથી, તેમાં ક્યાંય બીજી પર્યાયોની ચર્ચા નથી, તેમાં ક્યાંય વિભાવની કે સંયોગોની ચર્ચા નથી. એટલે સ્વાભાવિક સ્વપર પ્રકાશક જે કીધું એ એક સમયની જ્ઞાનની પર્યાય અને ત્રિકાળ જ્ઞાયક ભાવ અને ત્રિકાળ જ્ઞાયક ભાવમાં રહેલા ભેદો એટલે અનંત ગુણના ભેદો, અસંખ્ય પ્રદેશના ભેદો, એવા ભેદો એનું જ્ઞાન જે જીવને જ્ઞાનની પર્યાયમાં વર્તે એને પરપ્રકાશક સ્વાભાવિક કહેવાય, અને એક સમયે અખંડપણે આખું દ્રવ્ય જ્ઞાનની પર્યાયમાં સ્વાભાવિક ખ્યાલમાં આવ્યા કરે એને સ્વાભાવિક સ્વપ્રકાશક કહેવાય. આવું સ્વાભાવિક સ્વપર પ્રકાશક પણ જીવની જ્ઞાનની પર્યાયમાં વર્તમાન પર્યાયમાં જેમાં ક્રિયા ચાલી રહી છે એવી ક્રિયામાં અનાદિ અનંત આવું એક સ્વાભાવિક સ્વપર પ્રકાશકપણું રહેલું છે. એ સ્વાભાવિક સ્વપર પ્રકાશકપણું છે એ માત્ર જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે અને જ્ઞાયકના ભેદોને પ્રસિદ્ધ કરે છે. એવો જેને ખ્યાલ આવી જાય છે, એવું જેનું વલણ કહેલી જાય છે સ્વ તરફ, અને એ માત્ર સ્વનો સ્વીકાર જયારે કરી લે છે ત્યારે એને સ્વપ્રકાશકપણું પ્રગટ થઈ જાય છે. સ્વપ્રકાશકપણું પ્રગટ થાય છે ત્યારે પણ ગુણના ભેદોનું જ્ઞાન એને રહી જાય છે, પણ ગુણના ભેદોની દ્રષ્ટિ છૂટી જાય છે. દ્રષ્ટિ એટલી જ્ઞાયક ઉપર જાય છે, જ્ઞાન પણ એટલું લક્ષ જ્ઞાયકનું કરે છે, અને વગર લક્ષે એને ભેદોનું જ્ઞાન ક્યાં કરે છે એને સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત છે તેમ કહેવામાં આવે છે. એને સ્વપર પ્રકાશક સ્વભાવમાંથી એને સ્વ કાઢી લીધો અને સ્વ સાધતા એને પર એટલે કે અનંત ગુણોના ભેદો, અસંખ્ય પ્રદેશના ભેદો કે જે કાંઈ પરમાં હોતું હોય એ બધું પર જણાઈ ગયું. તેને વાસ્તવિક સ્વપ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે એક સ્વપર પ્રકાશક સ્વાભાવિક છે, એક સ્વપ્રકાશકતા છે. સ્વપ્રકાશકતા એ ખરેખર ઉપાદેય તત્વની અપેક્ષા છે કે ઉપાદેય તત્વ સ્વ છે, એ સ્વને જ્ઞાનની પર્યાય ઉપાદેય કરે તો તેને સ્વપ્રકાશક કહેવામાં આવે છે, અને એ સ્વપ્રકાશક પૂર્વક એ જીવને સ્વપ્રકાશક થાય છે. તે જીવને સ્વપર પ્રકાશક નિશ્ચય પણ તે જ સમયે પ્રગટ થાય છે. એક સ્વાભાવિક સ્વપર પ્રકાશક છે, એક સ્વપ્રકાશક ઉપાદેયની મુખ્યતાથી છે, એક નિશ્ચય સ્વપર પ્રકાશક છે તે આનંદ પ્રગટ થયો એની અપેક્ષાએ છે, જેમ કે જ્ઞાનમાં આત્મા જણાય અને આત્માને જાણતા જે અતિન્દ્રિય આનંદની પ્રગટતા થાય, અતિન્દ્રિય આનંદ પ્રગટે પર્યાયમાં, અતિ આનંદ પ્રગટે ગુણની આનંદ ગુણની પર્યાયમાંથી આનંદ પ્રગટે, સુખ ગુણની પર્યાયમાંથી સુખ પ્રગટે, આનંદ ગુણની પર્યાયમાંથી આનંદ પ્રગટે, એવો જે આનંદનું પ્રગટપણું થાય પોતાના જ્ઞાયક સ્વભાવને ઉપાધિ સ્વપ્રકાશક તરીકે કરી અને લક્ષમાં લેતા
આ બધું કાર્ય ચાલે એક સમયની જ્ઞાનની પર્યાયમાં. લક્ષ કરનાર હોય જ્ઞાનની પર્યાય, લક્ષ કરે જ્ઞાયકનું, એ લક્ષ કરે જ્ઞાયકનું એને સ્વપ્રકાશક કહેવાય. અને એ લક્ષ પૂર્વક જયારે એને અનુભૂતિ થાય ત્યારે એ લક્ષ પૂર્વક થયેલી અનુભૂતિમાં એને અતિન્દ્રિય આનંદનો જન્મ થાય. એ અતિન્દ્રિય આનંદનો જન્મ થાય એટલે જ્ઞાન સ્વને જાણે, સ્વીકારી દ્રવ્યને તે સ્વપ્રકાશક, અને અતિન્દ્રિય જ્ઞાનને જાણે, અતિન્દ્રિય જ્ઞાન પર્યાયમાં પ્રગતિ એને જાણે, એને પરપ્રકાશક કહેવાય. આવું નિશ્ચયથી સ્વપરપ્રકાશક પણ એને સ્વને ઉપાધિભૂત કરતા સ્વપર પ્રકાશક સ્વાભાવિક સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢતા અને એ સ્વપર સ્વપ્રકાશક કાઢતા નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થતા એને અતિન્દ્રિય જ્ઞાનમાં નાયકની અનુભૂતિ થાય અને એ અનુભૂતિ થતા એને અતિન્દ્રિય આનંદ જન્મ થાય. તેવા જ્ઞાનને નિશ્ચયથી સ્વપર પ્રકાશક જ્ઞાન કહેવામાં આવે. એક સ્વાભાવિક સ્વપર પ્રકાશક છે, એક સ્વપ્રકાશક છે અને એક નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. આ સ્વપર આ સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ જે પ્રગટ થાય છે તેનો સમય એક હોય છે. જયારે સ્વપર પ્રકાશક સ્વાભાવિક સ્વપર પ્રકાશક એના ખ્યાલમાં આવી જાય છે ત્યારે એનું વલણ ભેદો ઉપરથી છૂટી, એની દ્રષ્ટિ ભેદો ઉપરથી છૂટી, એનું જ્ઞાન પણ ભેદનું લક્ષ કરવાનું છોડી અને લક્ષની અપેક્ષાએ એકલી શ્રદ્ધા અને જ્ઞાન, અનંત ગુણની અનંત પર્યાયો એકલા જ્ઞાયક તરફ અહમ કરતી પરિણમી જાય છે ત્યારે એ સ્વાભાવિક સ્વપર પ્રકાશકમાંથી તેને સ્વપ્રકાશકને ઉપાધેય કરી અને સ્વપ્રકાશકનું અહમ કરતા તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે એમાં અતિન્દ્રિય જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદનો જન્મ થાય છે. આ ચર્ચા થોડી આપણે અને પહેલાના રવિવારે થઈ ગઈ હોવા છતાં ફરીથી કહેવામાં આવે છે કારણ કે એની સળંગતા આગળના સ્વપર પ્રકાશક સાથે રહેલી છે. એટલે આવી એક સ્વપર પ્રકાશક સ્વાભાવિક સ્થિતિ છે, એમાંથી સ્વપ્રકાશક પણ નીકળે છે, સ્વપ્રકાશક પણ ઉપાદેયભૂત પણ નીકળતા નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે, એમાં અતિન્દ્રિય જ્ઞાન સાથે અતિન્દ્રિય આનંદનો જન્મ થાય છે. આવો સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય સ્વપર પ્રકાશક સ્વભાવ છે તે જ્ઞાનીને પ્રગટ થતો હોય છે. તે નિર્વિકલ્પ દશાના કાળની ચર્ચા છે. અસંખ્ય સમય સુધી જ્ઞાનીનું જ્ઞાન પ્રદાન પોતાના ત્રિકારી દ્રવ્ય સ્વરૂપ પોતાના ત્રિકારી દ્રવ્ય સાથે અહમ કરતું પરિણમતું હોય છે. જ્ઞાન પણ તેની સાથે અભેદ થઈને પરિણમતું હોય છે. અનંત ગુણની અનંત પર્યાયો અભેદ થઈને પરિણયમાં કરે છે જ્યાં સુધી તેને નિર્વિકલ્પ દશાનો કાળ ચાલુ રહે છે. આવી નિર્વિકલ્પ દશાનો કાળ જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ ચાલુ રહે છે. અને જયારે આવો ઉપયોગ અભેદને છોડે છે, અભેદ તરફથી ચિત્ત થાય છે, શ્રદ્ધા રહી જાય છે, અનંત ગુણોની અનંત એકદેશિત પર્યાયો પણ ત્યાં પરિણતિ રૂપે રહી જાય છે અને ઉપયોગ ચિત્ત થઈ જાય છે. ઉપયોગ ચિત્ત થઈ જાય છે ત્યારે જે થયેલો ઉપયોગ ચિત્ત જે છે એ ઉપયોગ ચિત્ત થયેલો છે એ જ્ઞાનીનું સવિકલ્પ પણ બતાવે છે. અત્યાર સુધી જે નિશ્ચય સ્વપર પ્રકાશક ચાલતું હતું જ્ઞાનીને સ્વપ્રકાશક પૂર્વક એ જ્ઞાનીનું નિર્વિકલ્પ પણ હતું અને જ્ઞાની નિર્વિકલ્પણામાંથી જયારે સદુપયોગમાંથી છૂટી જાય છે ત્યારે એનો ઉપયોગ છે તે ઉપયોગમાં વિકલ્પાત્મક દેતા પ્રગટ થઈ જાય છે. નિર્વિકલ્પ પણ છૂટે છે, વિકલ્પાત્મક પણ પ્રગટ થાય છે. એવા જ્ઞાનીના પરિણમનને બે ભાગમાં વેચી નાખવામાં આવતું હોય છે એટલે કે ત્યાં વેચાઈ જાય છે, બે ભાગ પડી જાય છે જ્ઞાનીને. એક ભાગ પરિણતિ રૂપે ચાલવા માંડે છે, બીજો ભાગ એનો ઉપયોગ રૂપે ચાલવા માંડે છે. ઉપયોગનો નિયમ એ છે, ઉપયોગ નિયમથી એક સમયમાં એક તરફ જ લક્ષ કરી શકે. કોઈ પણ ઉપયોગ સ્વપ્રકાશક તરીકે કામ કરતો હોય ત્યારે પર પ્રકાશક તરીકે ઉપયોગાત્મક સ્થિતિએ કામ ન કરતો હોય. પર પ્રકાશક પણ હોય ખરું પણ ઉપયોગાત્મક ન હોય. ઉપયોગાત્મક જયારે ત્રિકારી દ્રવ્ય હોય
જયારે ઉપયોગાત્મક કોઈ પર્યાય ન હોય, અને જયારે ઉપયોગાત્મક પર્યાય થઈ જાય ત્યારે ઉપયોગાત્મક દ્રવ્ય પણ છૂટી જાય. જે 392 નંબરના બોલમાં જ્ઞાનગોષ્ઠીના બોલની ચર્ચા આપણે કરી છે એમાં પણ આ વાત છે. એવી જે વાત છે, સફર પ્રકાશક પણ કાયમ રહેતું હોવા છતાં પણ ઉપયોગની સ્થિતિ હંમેશા એવી હોય કે ઉપયોગ એક સમયે એક જ વિષયને ગ્રહણ કરી શકે, યા તો ઉપયોગ સ્વ તરફ હોય તો નિર્વિકલ્પ દશા ચાલતી હોય, યા તો ઉપયોગ પર તરફ જાય તો નિર્વિકલ્પ દશા છૂટીને સ્વિકલ્પ દશા ચાલવા માંડે. આવી જ્ઞાનીની અનુભૂતિમાંથી બહાર જયારે જ્ઞાની આવી જાય ત્યારે જ્ઞાનીની જે સ્વતર પ્રકાશકતા જીવંત રહી જાય છે. એની સ્વતર પ્રકાશકતાનો સ્વભાવ એવો છે કે પ્રત્યેક સમયે જ્યારથી જે જીવ જ્ઞાની થઈ જાય છે, એ જ્ઞાની થયા પછી તેને વિકલ્પાત્મક દશામાં જયારે તેનું પરિણમન ચાલે છે ત્યારે એ જ્ઞાનીને એક પર્યાય બે ભાવમાં વેચાઈ જાય છે. એક ભાવ ચાલે છે પરિણતિ રૂપ, એક ભાવ ચાલે છે ઉપયોગ રૂપ. પરિણતિ રૂપ ભાવ જે ચાલતો હોય છે એ લબ્ધપણે ચાલતો એમ કહેવામાં આવે છે. લબ્ધપણે ચાલતો એ કેમ કહેવામાં આવે કે ઉપયોગ જ્યાં કામ કરતો હોય તેને જ ઉપયોગાત્મક સ્થિતિ કહી શકાય, જ્યાં ઉપયોગ કામ ન કરતો હોય તેને લબ્ધ સ્થિતિ કહેવામાં આવે. લબ્ધ સ્થિતિનો અર્થ એ છે કે વ્યાપાર રૂપ ઉપયોગ ત્યાં કામ નથી કરતો. વ્યાપાર રૂપ ઉપયોગ એક સમયમાં એક જગ્યાએ કામ કરી શકતો હોય છે, પણ ઉપયોગનો જ એક બીજો અંશ છે, અનંત ગુણની અનંત પર્યાયનો બીજો અંશ છે શ્રદ્ધા સિવાયની. શ્રદ્ધા તો પૂરેપૂરું અહમ કરીને પરિણમતી હોય છે કશું ભૂતકાળથી, પણ સર્વગુણ અંશે સમ્યક થઈ ગયા છે તો પ્રત્યેક સમયની પ્રત્યેક પર્યાયનો એક ભાગ છે એ પરિણતિ રૂપે કામ કરતો હોય છે. જ્યાં સુધી તે પરિણતિ રૂપે કામ કર્યા કરે છે, શ્રદ્ધા જ્યાં સુધી પોતાની પ્રકૃતિ કાયમ ટીકા દ્રવ્ય તરફ રાખતી હોય છે ત્યાં સુધી જ્ઞાનીનું જ્ઞાનીપણું ટકતું કહેવામાં આવે છે. જયારે આવું જ્ઞાનીનું જ્ઞાનીપણું પરિણતિ રૂપે ટકતું હોય છે તે સમયે તેનો ઉપયોગ બહાર હોય છે. એ ઉપયોગ જે બહાર જાય છે એને એ ઉપયોગ બહાર ગયો છે એટલે એને સ્વપર પ્રકાશક વ્યવહાર કહેવામાં આવે છે. સ્વપર પ્રકાશક વ્યવહાર શા માટે કીધો કે સ્વપ્રકાશકમાં એની પરિણતિ કામ કરી રહી છે અને ઉપયોગનું કામ બહાર જવાનું વર્તવા માંડે છે. જેટલા રાગાદી ભાવો સંયોગ રૂપે છે એ રાગાદી ભાવોની તરફ ઉપયોગ જાય છે, એટલે કે રાગાદી ભાવોનું જ્ઞાન તેને વહેતા કરે છે, એટલે પર સાપેક્ષતા તે ઉપયોગમાં લાગુ પડી ગઈ છે. પર સાપેક્ષતા લાગુ પડી ગઈ છે એનો અર્થ જ એમ છે કે ઉપયોગ ઉપયોગવાનને છોડીને ચિત્ત થયો છે, નિર્વિકલ્પ દશામાંથી બહાર આવી ગયો છે, નિર્વિકલ્પ દશા એને પ્રગટ થઈ ગઈ છે. એવું જ્ઞાનીનું જ્ઞાનીપણું નિરંતર પરિણતિ રૂપે ચાલતું હોવા છતાં ઉપયોગની સ્થિતિમાં બહિર્મુખપણું ચાલવા માંડ્યું છે. એ બહિર્મુખપણું ચાલે છે ત્યારે પરિણતિ અંતરલક્ષપૂર્વક કામ કરતી હોય છે અને ઉપયોગ બહાર ગયો છે. એ ઉપયોગ બહાર ગયો છે એનો અર્થ કે એ વ્યવહાર થઈ ગયો, એને પરિણતિ અંદર છે એનો અર્થ છે એ પરિણતિ કામ કરતી છે. એ પરિણતિ કામ કરે છે એ અપેક્ષા એ સ્વપ્રકાશક છે. ઉપયોગ બહાર ગયો છે એ અપેક્ષા એ પરપ્રકાશક છે, એટલે સ્વપરપ્રકાશક પણ બહાર ઉપયોગ જે છે એ રાગાદી તરફ જે છે માટે ત્યાં સ્વપરપ્રકાશકનો વ્યવહાર લાગુ પડે છે. જેટલી પરની સાપેક્ષતા જ્ઞાનમાં લાગુ પડે છે, જેટલી પરની સન્મુખતા જ્ઞાનમાં લાગુ પડે છે, એવું જે જ્ઞાન છે એને વ્યવહાર કહેવામાં આવે છે. એવો ઉપયોગ વ્યવહાર રીતે વર્તતો હોવાને કારણે એ જ્ઞાનીનું નિશ્ચય સ્વપર પ્રકાશક પણ છૂટી અને વ્યવહાર સ્વપર પ્રકાશક પણ આમાં જ્ઞાની આવી ગયા. એક છે સ્વાભાવિક સ્વપર પ્રકાશક, એમાંથી નીકળે છે સ્વપ્રકાશક ઉપાધિ ભૂત તત્વ. એ ઉપાધિ ભૂત તત્વનું કાઢે છે ત્યારે નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. એ નિશ્ચય સ્વપર પ્રકાશક પણ અસંખ્ય સમય સુધી નિર્વિકલ્પ દશા સદુપયોગ રૂપે ચાલે ત્યાં સુધી ચાલતું હોય છે. જયારે જ્ઞાની ત્યાંથી ચ્યુત થઈને બહાર આવીને વિકલ્પાત્મક દશામાં, કારણ કે હજી રાગનો આંશિક અભાવ થયો છે, ચારિત્રની પર્યાયની વિપરીતતા હજી રાગાદી રૂપે અસ્થિરતા જેમને ચાલુ છે, એટલે એ વિકલ્પાત્મક દશામાં સદુપયોગમાંથી છૂટીને જ્ઞાની આવે છે તો જેટલા પ્રમાણમાં રાગ તેને ચાલતો હોય છે, કેટલા પ્રકારની રાગની સ્થિતિ ચાલતી હોય છે, કેમ કે
અનંતા નું મંદિર કસાય ચતુર્થ ગુણસ્થાને ગયો છે. હજી એને અપ્રત્યક્ષ અનાવરણી, પ્રત્યક્ષ અનાવરણી, સંયોલન આ બધા ત્રણ કસાયોની ચોકડી બાકી છે. એ કસાયોની ચોકડીની રાગરૂપે સ્થિતિ વર્તતી હોય છે. એવા રાગનું જ્ઞાન જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં વર્તતું હોય છે અને નિર્વિકલ્પ દશામાં અબુદ્ધિપૂર્વક રાગ હોય છે તેનું પણ જ્ઞાન તેને સ્વલક્ષ પૂર્વક વર્તુ હોવા છતાં લક્ષ્ય નથી હોતું અને વિકલ્પાત્મક દશામાં આવી જાય છે ત્યારે તેનું લક્ષ્ય રાગ ઉપર જાય છે એટલે તેને વ્યવહાર સ્વપર પ્રકાશકપણું લાગુ પડી જાય છે. આવી કોઈ સ્થિતિ જ્ઞાનીની છે ત્યારે અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી 11મા બોલમાં કીધું છે કે એક આત્માને જાણતા સર્વ જાણી શકાય છે. જેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે, આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર ગણાય જાય છે. સ્વપર પ્રકાશક સ્વભાવ કાયમ રહે છે, સ્વાભાવિક સ્વપર પ્રકાશક કાયમ રહે છે, એવા ઉપાદેયપણે સ્વનું જાણવું થાય છે. સ્વનું જાણવું થતા તેને પર કેવું છે, સંજોગો કેવા છે, રાગાદી ભાવ કેવા વર્તે છે, વિકલ્પની દશા કેવી વર્તે છે, આનંદની દશા કેવી વર્તે છે, એ બધું સ્વને જાણતા બધું જણાઈ જાય છે. તેને વાસ્તવિકપણે ઉપાદેયભૂત સ્વને જાણ્યું અને સ્વને જાણ્યું અને એને પર સંબંધીનું જ્ઞાન, પરનું જ્ઞાન, પર સંબંધીનું પોતાનું જ્ઞાન વર્તતા તેને ખબર પડી ગઈ કે જ્ઞાનીનું સ્વાભાવિક સ્વપર પ્રકાશકપણું કેવું હોય, જ્ઞાનીનું ઉપાદેયભૂત સ્વપ્રકાશકપણું કેવું હોય, જ્ઞાનીનું ઉપાદેયભૂત સ્વપ્રકાશકપણું તથા નિશ્ચય સ્વપર પ્રકાશકપણું પ્રત્યે અતિન્દ્રિય જ્ઞાન પૂર્વક અતિન્દ્રિય આનંદ તે કેવું હોય અને તે પ્રગટતા પછી નિર્વિકલ્પ દશામાંથી વિકલ્પાત્મક દશામાં જયારે જ્ઞાની આવે ત્યારે વિકલ્પાત્મક દશામાં વારંવાર વારંવાર પોતાના ઉપયોગને સદુપયોગ કરવા માટે પ્રયત્નશીલ ને પુરુષાર્થી થતો તે જ્ઞાની એ વિકલ્પનું જ્ઞાન કરીને વિકલ્પથી વ્યાવૃત થઈને ફરી ફરી પોતાના આત્માને ઉપાદેય કરી અને ફરી ફરી પોતે સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ કરી અને સદુપયોગની ધારા પ્રગટાવતો જ્ઞાની પરિણમતો હોય છે. પર પ્રકાશકપણાનો વ્યવહાર જે કીધો કે જેટલો રાગ બાકી રહે છે ત્યાં સુધી પર પ્રકાશકપણાનો વ્યવહાર લાગુ પડે છે અને જયારે યથાખ્યાત ચારિત્ર થઈ જાય છે ત્યારે પરિપૂર્ણ વિકરાગતા પ્રગટતી હોવાને કારણે ત્યાં તેને પછી કોઈ વ્યવહાર સ્વપર પ્રકાશકપણું રહેતું નથી. તેને માત્ર નિશ્ચય સ્વપર પ્રકાશકપણું સ્વપ્રકાશક પૂર્વક રહી જાય છે. એવી કોઈ વ્યવસ્થા આ સ્વપર પ્રકાશક સ્વભાવની રહેલી છે. આવો સ્વપર પ્રકાશક સ્વભાવ સ્વાભાવિક સ્વપર પ્રકાશકપણું દરેક જીવ પાસે મોજૂદ છે પણ જ્યાં સુધી સ્વના અવલંબન એકલા પૂર્વક ત્યાં સુધી સ્વપ્રકાશકપણું જીવ પ્રગટ કરતો નથી ત્યાં સુધી તેને નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટતું નથી અને નિશ્ચય સ્વપર પ્રકાશક ન પ્રગટે ત્યાર પૂર્વે કોઈ વ્યવહાર સ્વપર પ્રકાશકપણું હોતું નથી. વ્યવહાર સ્વપર પ્રકાશકપણું જ્ઞાનીની વિકલ્પાત્મક દશામાં લાગુ પડે છે. નિશ્ચય સ્વપર પ્રકાશકપણું જ્ઞાનીની નિર્વિકલ્પ દશામાં લાગુ પડે છે. સ્વપ્રકાશકપણું માત્ર પણ જ્ઞાનીની ઉપાદેયભૂત સ્થિતિ ગ્રાહકમાં થાય એને સ્વપ્રકાશક કહેવામાં આવે છે. જે નિયમકાર 165 ગાથામાં આચાર્ય ભગવાને વર્ણનમાં લીધું છે અને સ્વાભાવિક સ્વપર પ્રકાશકપણું છે તે 17,000 ગાથામાં આવી છે. ઉપયોગમાં ઉપયોગ 182-182 પણ આવી છે. આવી કોઈ સ્થિતિ જ્ઞાનીની સ્વપર પ્રકાશકતાની, અજ્ઞાનીની સ્વાભાવિક સ્વપર પ્રકાશકતાની, જ્ઞાનીની નિર્વિકલ્પ દશા પછીના સ્વિકલ્પ દશાની વ્યવહાર સ્વપર પ્રકાશકતાની રહેલી છે. આટલી બધી સ્થિતિ સ્વપ્ન પ્રકાશકની હોવા છતાં જીવની એટલી બધી ભૂલ થઈ જાય છે કે જીવ એમ વિચારે છે કે જ્ઞાન સ્વને જાણે અને જ્ઞાન પરને જાણે, ખાલી એટલું જ સ્વપર પ્રકાશકપણું છે. એવું સ્વપર પ્રકાશકપણું પણ છે, જ્ઞાન સ્વને પણ જાણે અને જ્ઞાન પરને પણ જાણે. પણ જ્ઞાન સ્વપરને જાણે એ ખરેખર જોવા જાઓ તો જ્યાં સુધી સ્વને ન જાણ્યું હોય ત્યાં સુધી પરનું જાણવા ઉપર યથાર્થતાની મોરછાપ લાગતી નથી. અજ્ઞાનીને સ્વપર પ્રકાશક છે એ અજ્ઞાનીનું સ્વપર પ્રકાશકપણું છે. જો વાસ્તવિક સ્વપર પ્રકાશક હોય તો તેને સ્વ જણાવવો જોઈએ પણ સ્વ એને જણાતો નથી. માટે તેને સામાન્ય સ્વપર પ્રકાશક, સ્વાભાવિક સ્વપર પ્રકાશક કહેવાય. અને પરોક્ષ છે, પ્રત્યક્ષ તો જયારે સ્વને ઉપાદેય કરે ત્યારે નિશ્ચયથી સ્વપર પ્રકાશક થાય, એમાં જ ખરેખર પ્રત્યક્ષપણું લાગુ પડે છે. એટલે અજ્ઞાનીનું સ્વપર પ્રકાશકપણું જે કહેવામાં આવે છે એમાં સ્વનું પણ જ્ઞાન વર્તે છે, પરનું પણ જ્ઞાન વર્તે છે,
એવી એક જ્ઞાનની પર્યાયમાં સુપર પ્રકાશક પણ હોવા છતાં એનું લક્ષ્ય અનાદિથી પર તરફ હોવાથી, વિભાવ તરફ હોવાથી, એક સમયની પર્યાય તરફ હોવાથી, એ જ્ઞાનની પર્યાયનું જે સુપર પ્રકાશક પણ છે એમાં સ્વ ન જણાવવાને કારણે, એકાંતે પર સન્મુખ એનું જ્ઞાન વર્તતું હોવાને કારણે પ્રત્યેક સમયે મિથ્યા જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નો જન્મ લઈ લે છે. એટલે સ્વ તિરોભૂત થઈ જાય છે અને પર છે એ આવિર્ભૂત થઈ જાય છે. સ્વ પ્રકાશકપણું ત્યાં નથી હોતું એવું નથી. સ્વપર પ્રકાશકપણું તો અનાદિ અનંત છે, પણ સ્વ પ્રકાશકપણું ત્યાં ઓજલ થઈ જાય છે. ઓજલ થવું એટલે હોવા છતાં ત્યાં લક્ષ જતું નથી અને એટલું એકાંત પર તરફ લક્ષ ચાલ્યું જાય છે, એકાંત પર સન્મુખતા ચાલ્યા કરે છે. માટે અજ્ઞાની એને જ કહેવાય કે જેનું લક્ષ એકાંતે પર તરફ ચાલતું હોય એને મિથ્યા જ્ઞાનની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં સ્વનું અવલંબન જ્યાં સુધી લેતો નથી ઉપાદેયભૂત તરીકે, ત્યાં સુધી એને ખરેખર એ જીવને સ્વપર પ્રકાશકપણું વાસ્તવિકપણે લાગુ પડતું નથી. એકાંત પર પ્રકાશકપણું ચાલે છે અને એકાંત પર પ્રકાશકપણાના કાળે પણ સ્વપ્રકાશકપણું જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે અને સ્વપ્રકાશકપણા તરફ એનું લક્ષ ન હોવાને કારણે, એકાંત પર પ્રકાશક તરફ એનું વલણ હોવાને કારણે, પર તરફ વલણ હોવાને કારણે એ એકાંત પર પ્રકાશક થઈ જાય છે. એકાંત પર પ્રકાશક જ્ઞાન છે એ જ્ઞાનનો સ્વભાવ છોડી દે છે સ્વપર પ્રકાશક. એ સ્વપર પ્રકાશક જયારે સ્વભાવ છૂટી જાય છે ત્યારે એકાંત પર પ્રકાશક પ્રગટ થાય છે અને એકાંત પર પ્રકાશક જયારે પ્રગટ થાય છે ત્યારે એવા જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે સ્વનું જ્ઞાન હોવા છતાં એ સ્વ તરફ પીઠ મૂકે છે અને પર તરફ એનું મુખ રાખે છે. એનું મુખ જ્યાં હોય છે એને લક્ષ કહેવામાં આવે છે અને એની પીઠ જ્યાં હોય છે એને અલક્ષ કહેવામાં આવે છે. એટલે સ્વભાવના અલક્ષે પરના લક્ષે પરિણમતો જે જીવ છે એ અજ્ઞાની જીવ છે, મિથ્યા દ્રષ્ટિ જીવ છે, મિથ્યા જ્ઞાની જીવ છે. સ્વપર પ્રકાશકનું સામર્થ્ય એની જ્ઞાનની પર્યાયમાં હોવા છતાં એ સામર્થ્યને ચૂકી જાય છે અને એકાંતે પર સન્મુખ પરિણમતો, એકાંતે પરને લક્ષમાં લેતો, એકાંતે સ્વને લક્ષમાંથી છોડતો એવા પરપ્રકાશકતાનો આવિર્ભાવ કરી અને એ પરસન્મુખતા પૂર્વક પરિણમતો હોય છે. માટે તેને એકાંત પર પ્રકાશક પણ હોવાને કારણે તેનું નામ અજ્ઞાની પડી જાય છે. સ્વપર પ્રકાશક પણ ચાલ્યું નથી જાતું, પણ સ્વપર પ્રકાશક પણ એના ખ્યાલમાં નથી આવતું, એટલે કે એના ખ્યાલમાં સ્વપ્રકાશક પણ નથી આવતું. એટલું પર પ્રકાશક પણ આવે છે. સ્વપ્રકાશક પણ હોવા છતાં એ જ્ઞાનને જ ભૂલી ગયો છે તો જ્ઞાયક તો એને કેવી રીતે યાદ આવે? જ્ઞાનના ભેદમાંથી પણ બહાર નીકળી અને ભીમ તરફ ચાલ્યો ગયો છે એટલે એને એકાંતે પર પ્રકાશક, એકાંતે મિથ્યા જ્ઞાન, એકાંતે પરનું જાણવું, એકાંતે પર સન્મુખ વલણ એને કહેવામાં આવે છે. એવા જીવને અજ્ઞાની જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ, મિથ્યા જ્ઞાની જીવ, ઇન્દ્રિય જ્ઞાન વાળો એકાંતે જીવ એમ કહેવામાં આવે છે. સ્વપર પ્રકાશક સ્વભાવ અનાદિ અનંત છે, બિલકુલ છૂટતો નથી, પણ એનું લક્ષ છૂટી જાય છે. એક સ્વભાવ હોય છે અને એક લક્ષ હોય છે. પ્રતિભાષ બેનો થાય છે, જ્ઞાન બેનું વર્તતું હોય છે. લક્ષ હંમેશા ઉપયોગનું એક તરફ હોય છે, જ્યાં તો સ્વ તરફ જ્યાં તો પર તરફ. જ્યાં સુધી એકાંતે પર તરફ એટલું લક્ષ ચાલે છે ત્યાં સુધી તે અજ્ઞાની છે અને જ્યાં એને સ્વ ઉપાદેય થઈ જાય છે ત્યાં એને સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થઈ જાય છે. સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થઈ જાય છે પછી જે ત્યારે એ વ્યવહારના વિકલ્પમાં આવે છે, વિકલ્પાત્મક જ્ઞાનમાં આવે છે, તો ત્યારે તેને પરિણતિ બચી જાય છે. એ પરિણતિ બચી ગઈ છે માટે તેનું સ્વપ્રકાશક પણ છૂટતું નથી. ઉપયોગ બહાર જતો હોવા છતાં જેમ અજ્ઞાનીને ઉપયોગ બહાર જાય છે, પણ અજ્ઞાની પાસે પરિણતિ નથી, અજ્ઞાની પાસે સ્વપ્રકાશક પણ નથી, માટે અજ્ઞાનીને એટલું મિથ્યા જ્ઞાન વર્તે છે ઉપયોગ બહાર જાય છે. ત્યારે જયારે જ્ઞાની થયા પછી, જ્ઞાનીને સદુપયોગ પ્રગટ થયા પછી, જ્ઞાનીને નિર્વિકલ્પ દશા સ્વને ઉપાદેય કરીને આવ્યા પછી, સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થયા પછી, જ્ઞાન અતિન્દ્રિય થઈ જાય અને આનંદ પણ એને અતિન્દ્રિય આનંદ પ્રગટી જાય એવી નિશ્ચયથી સ્વપર પ્રકાશકની સ્થિતિ પ્રગટ થયા પછી, એ જયારે જ્ઞાની અસંખ્ય સમય દેખા પછી જયારે એ ચ્યુત થાય છે સ્વભાવથી, તો એને વિકલ્પાત્મક સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. એનો ઉપયોગ ત્યારે એકલો બહિર્મુખ વર્તતો હોય છે, પણ એ ઉપયોગ એકલો બહિર્મુખ વર્તે છે ત્યારે એ જ ઉપયોગનો બીજો અંશ પરિણતિ રૂપે અંદર સ્વામિત્વપણે કામ કરતો હોય છે જ્ઞાયકમાં. એટલે તેને બહિર્લક્ષી ઉપયોગ હોવા છતાં
પરનું જ્ઞાન વર્તતું હોવા છતાં સ્વનું સ્વામિત્વ અને સ્વથી પરિણતી અપેક્ષાએ ચ્યુત ન થતો હોવાને કારણે તેના જ્ઞાનને પણ સ્વપર પ્રકાશકપણું સમ્યક પ્રકારે લાગુ પડી શકે છે. એ સ્વપર પ્રકાશકતા વ્યવહાર રૂપે હોવા છતાં એ વ્યવહારમાં પરિણતી અંદર ઝૂકેલી છે. એ અતિન્દ્રિય જ્ઞાન મોજુદ હોવાને કારણે એવું અતિન્દ્રિય જ્ઞાન છે, એ અતિન્દ્રિય જ્ઞાન સ્વપર પ્રકાશક છે, એ અતિન્દ્રિય જ્ઞાન સ્વપર પ્રકાશક છે. એ જ્ઞાનમાં ઉપયોગ જેટલો બાધ્ય છે ઇન્દ્રિય જ્ઞાનનો, એનું પણ જ્ઞાન વર્તે છે અને જ્ઞાયકનું પણ જ્ઞાન વર્તે છે. એવી એક પરિણતિ રૂપી જ્ઞાન અંદર પ્રગટ થઈ ગયું છે. એ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ કામ કરતી ચાલતી હોય છે અને એટલું જ જ્ઞાન વાસ્તવિક છે. એના સિવાયનું જેટલું બહાર જ્ઞાન જી છે એ જ્ઞાનને જ્ઞાની પોતાનું જ્ઞાન માનતા નથી. છતાંય એ જ્ઞાન પોતાનું છે એવું પણ નહીં અપેક્ષા એ જાણે છે. એ જાણે છે માટે ફરી ફરી એ વિકલ્પાત્મક ઉપયોગને રાગથી ખસેડી અસ્થિરતાજન્ય વિભાવથી ખસેડી અને એ ઉપયોગને ફરી જ્ઞાયકમાં જોડવાના પુરુષાર્થે ચડે છે. એ પુરુષાર્થે ચડતા ચડતા ફરી પાછો એને જયારે સદુપયોગ આવે છે તો પરિણતિ ને ઉપયોગ એવા બે ભાગ છૂટી અને આખો એ ઉપયોગ પાછો સદુપયોગ થઈ જાય છે. એ આખો ઉપયોગ સદુપયોગ થાય છે તો ફરી પાછો સદુપયોગ થઈને વિકલ્પ દશાનું પરિણમન ચાલુ થઈ જાય છે. આવી રીતે આખી અજ્ઞાની માંથી જ્ઞાની બનવાની સ્થિતિ, જ્ઞાની બન્યા પછી વિકલ્પાત્મક સ્વપર પ્રકાશકની સ્થિતિ અને વિકલ્પાત્મક સ્વપર પ્રકાશક પછી ફરી નિર્વિકલ્પ સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશકના આશરે સદુપયોગના આશરે પ્રગટ થાય એવું સ્વપર પ્રકાશકનું સ્વરૂપ છે. એ સ્વપર પ્રકાશકનું સ્વરૂપ આ 11મા બોલમાં અને અહીંયા 18મા બોલમાં પણ આવે છે કે આત્માનું જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે. તેથી તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય છે. આ હમણાં આપણે 3 નંબરનું લીધું, એક સ્વપર પ્રકાશક સ્વાભાવિક જે અનાદિનંદ છે, એક સ્વપ્રકાશક ઉપાદેયની મુખ્યતા છે અને એ સ્વપ્રકાશક ઉપાદેયની મુખ્યતા પૂર્વક જે નિશ્ચયથી સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે એવું જ્ઞાન છે. એ સ્વરૂપ જ્ઞાનને એટલે કે આત્માને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે. તેથી તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. આવા કોઈ સ્વપર પ્રકાશક સ્વરૂપનું વર્ણન શ્રી ગુરુદેવશ્રીની વાણીમાં ઠેર ઠેર દરેક પ્રવચનોમાં સ્વપર પ્રકાશકની ચર્ચા આવ્યા કરતી હોય છે. પણ સ્વપર પ્રકાશકની ચર્ચામાં એટલું સમજવાનું ખાસ જરૂરી છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ જ્ઞાનનો અને જ્ઞાયક ભાવ આ બે જ વસ્તુ ખરેખર જયારે જે જીવને સમજાઈ જાય છે ત્યારે બીજી બધી પર્યાયો જે બીજી બધી પર્યાયોનું જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશકપણામાં જ્ઞાન વર્તતું હોય છે. એ જ્ઞાનને જાણતા દરેક પર્યાયો બીજી કેવી રીતે ગુણની વર્તી રહી છે એવું જ્ઞાન થતા તેને ખબર પડે છે કે આ પર્યાય શ્રદ્ધાની આવી રીતે વર્તી રહી છે, ચારિત્રની આવી રીતે વર્તી રહી છે, વિભુગુણની આવી રીતે વર્તી રહી છે. એમ એને સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક જ્ઞાનને જાણતા જ ખરેખર એને અનંત પર્યાયોનું લોકાલોકનું સંયોગોનું વિભાવનું જ્ઞાન થાય છે. કોઈનું જ્ઞાન કદી ક્યાંય પણ પોતાનો ઉપયોગ પર તરફ મુક્તિ નથી. કોઈ પણ જ્ઞાન હમણાં એમ વાત આવી છે જ્ઞાનીનો ઉપયોગ પર સન્મુખ થઈ ગયો છે, વિકલ્પની સન્મુખ થઈ ગયો છે, એના પરપ્રકાશકપણામાં નિયાકાર જ્ઞાન વર્તે છે. એવા જ નિયાકાર જ્ઞાનને જાણતા એમાં પરનું પ્રતિભાષણ, એમાં આનંદ ગુણોની અનંત પર્યાયનું પ્રતિભાષણ થાય છે. એ તરફ જયારે એનો ઉપયોગ કામ કરતો હોય છે એને પરપ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જયારે જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ પડી જાય છે એ વિકલ્પાત્મક જ્ઞાન કહેવામાં આવે છે. એને સવિકલ્પ જ્ઞાનનો વ્યવહાર જ્ઞાનીનો કહેવામાં આવે છે. પરપ્રકાશક તરીકે જ્ઞાનીનું જ્ઞાન પણ પોતાના જ્ઞાનની પરિધિ છોડી અને બિલકુલ રાગમાં જતું નથી, બિલકુલ રાગ સાથે જોડાતું નથી, બિલકુલ રાગને જાણવા પણ જતું નથી. રાગનું જાણવું પણ પોતાના પરપ્રકાશક નિરાકાર જ્ઞાનને જાણતા કેવો રાગ બાજુમાં વર્તી ગયો છે સંયોગ રૂપે તેવું જ્ઞાન એને પોતાના પરપ્રકાશકના ભેદને જાણતા થઈ જાય છે. એ ભેદ જે પડે છે ને એ ભેદનું વિકલ્પ છે, એ ભેદનું નામ વિકલ્પ છે. એટલે એ ભેદ પડતા એવા સ્વપર પ્રકાશક પણ ઉત્પન્ન થાય છે. એ રાગની સન્મુખ જ્ઞાન બિલકુલ થતું નથી. જ્ઞાનીનું જ્ઞાન નાયકને છોડીને ક્યાંય જતું નથી અને જેટલું જ્ઞાન જ્ઞાનીનું જ્ઞાયકને છોડે છે એટલું જ્ઞાન જ્ઞાનને જાણ્યા કરતું હોય છે. ભેદ રૂપે અભેદ રૂપે જ્ઞાન જ્ઞાયકને જાણે છે, ભેદ રૂપે જ્ઞાન જ્ઞાનને જાણે છે. એની બહાર કોઈ જ્ઞાનીનું જ્ઞાન
જતું નથી, એનો અર્થ જઈ શકતું નથી. કારણ કે એને એની મર્યાદા પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવમાં બાંધી દીધી છે. જેટલું સ્વપર પ્રકાશક પણ જ્ઞાનીને ઉદયરૂપ સમ્યક છે તેટલું નિર્વિકલ્પ છે, અને જેટલું હજી ઉદય થવાનું બાકી છે એટલી સમ્યકતા બાકી છે એટલો વિકલ્પાત્મક સ્વપર પ્રકાશક પણ ચર્ચા કરે છે. આવું વિકલ્પાત્મક નિર્વિકલ્પાત્મક વિકલ્પાત્મક નિર્વિકલ્પાત્મક એને ઉપયોગ બહાર જાય ને શુદ્ધ ઉપયોગ થાય, ઉપયોગ બહાર જાય ને શુદ્ધ ઉપયોગ થાય, ઉપયોગ બહાર જાય પરિણતિ રહી જાય, શુદ્ધ ઉપયોગ થાય પરિણતિ નો ઉપયોગ એક થઈ જાય અને દ્રવ્ય ને અનુભવ કરે. એવી સ્થિતિ જ્ઞાની નિરંતર ચાલ્યા કરતી હોય છે, કોઈ વાર વિકલ્પમાં આવે કોઈ વાર નિર્વિકલ્પમાં ચાલ્યા જાય, આવું કોઈ એનું સ્થિતિ અને એનું જ્ઞાનીનું વર્તન ચાલ્યા કરતું હોય છે. એટલે આવી સ્વપર પ્રકાશકતા જ્ઞાનીને સમ્યક પ્રકારે પ્રગટ થઈ ગયેલી હોવાને કારણે જ્ઞાનીને પોતાની જે પર્યાય જેમ થવાની હોય એમ ભાસવા માંડે છે. બિલકુલ આવી પર્યાય કેમ થઈ, આવી પર્યાય ન થવી જોઈએ, આવી પર્યાય ન કરવા માટે એની તરફ જોવાનું વલણ બંધ કરીને સ્વ તરફ જ મારે જવું જોઈએ એવો વિકલ્પ બિલકુલ જ્ઞાનીએ થતો નથી. જ્યાં જ્ઞાની પોતાના જ્ઞાયકને જાણવાનું શરૂ કરે છે અને જે એવી જ્ઞાનની પર્યાય જ્ઞાયકના પારિણામિક ભાવમાંથી આવે છે, એ જ્ઞાનની પર્યાય જે પારિણામિક ભાવમાંથી આવી એ ભૂતનું જ્ઞાન અને ભવિષ્યની અનંત પર્યાયોનું જ્ઞાન લઈને અંશ પ્રગટ થયો છે, એ અંશમાં આખો જ્ઞાયક છે એનો અંશ હોવાને કારણે એ અંશ જયારે જ્ઞાયકમાં ડૂબી જાય છે, જ્ઞાયકને જાણી લે છે ત્યારે આખું સ્વરૂપ એના ખ્યાલમાં આવી જાય છે. ભલે પ્રદેશ પ્રત્યક્ષતા કૃત જ્ઞાનમાં ન હો છતાં વેદન પ્રત્યક્ષતા હોવાને કારણે વેદનથી આત્મા અનુભવ ગોચર થાય છે અને આત્માનું જ્ઞાન તેને વેદન પૂર્વક ખ્યાલમાં આવે છે. આવી કોઈ સ્થિતિ જીવની અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય છે, જ્ઞાનીમાંથી પાછો વિકલ્પમાં આવે છે, વિકલ્પમાંથી પાછો નિર્વિકલ્પ થઈને સુદુપ્ય રીતે પરિણમી જાય છે. એવો કોઈ આ 11મો અને 18મો બોલ છે, એ આ 392 નંબરનો બોલ પણ હું જરા વાંચી સંભળાવું છું. એનો ખુલાસો હમણાં આપણે કરી લીધો છે પણ વિશેષ ખુલાસો એને વાંચીને આપણે થોડો કરી લઈ. જ્ઞાન ગોષ્ઠીનો 392 નંબરનો બોલ છે, જે મને ભાનુબેને ઘણા ટાઈમ પહેલા કીધેલો કે સ્વપર પ્રકાશક આવે ત્યારે આ લઈ લેજો, આજે હું વાંચી સંભળાવું છું આપને. સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમા હોય ત્યારે સ્વપ્રકાશક છે, આવો પ્રશ્ન કર્યો છે પૂજ્ય ગુરુદેવશ્રીને. આ જે પ્રશ્નોત્તરી લખાયેલી છે એ આત્મધર્મમાં જે જે પ્રગટતા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી થઈ છે એમાંથી લેવામાં આવેલી છે જ્ઞાન ગોષ્ઠીમાં. અને જ્ઞાન ગોષ્ઠીમાં આત્મધર્મ 409 નવેમ્બર 1977 પાના 16 ઉપર આ છે, ત્યાં સુધીનો આધાર આમાં આપેલો છે. એમ પૂછે છે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમા હોય ત્યારે સ્વપ્રકાશક છે, એટલે આ પ્રશ્નકારનો પ્રશ્ન એમ છે કે ઉપયોગ જયારે વાયા બહાર વયો જાય જ્ઞાનીનો ત્યારે સ્વપ્રકાશક પણ કેવી રીતે લાગુ પડે, ત્યારે તો પછી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો ને, ત્યારે એનો ઉપયોગ જ બહાર વયો ગયો તો સ્વને પ્રકાશતો જ ન હોય એ ઉપયોગ, તો પછી જ્ઞાની કેવી રીતે કહેવાય? તો એ જ્ઞાનીને પાછું જ્ઞાની થવા માટે પાછો પુરુષાર્થ કરવો પડે કે નહીં? પ્રશ્નકારનો પ્રશ્ન એવો છે કે ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે કે નહીં એમ, કારણ કે ઉપયોગ તો બહાર વયો ગયો સમ્યક દ્રષ્ટિનો વિકલ્પમાં આવ્યો ત્યારે, તો એ ઉપયોગ બહાર ચાલ્યો ગયો ત્યારે સ્વપ્રકાશક પણ ચાલુ છે કે નહીં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન ઉપયોગનો છે, પ્રશ્ન પરિણતિનો નથી, માત્ર ઉપયોગનો પ્રશ્ન છે. પરિણતિ જુદી વસ્તુ છે, ઉપયોગ જુદી વસ્તુ છે. ઉપયોગ જ્ઞાનના વ્યાપારને કહેવામાં આવે છે, પરિણતિ હંમેશા લબ્ધપણે હોય છે. લબ્ધપણે હોય છે એનો અર્થ એમ નથી કે પરિણતિ એટલે કાંઈ છે જ નહીં, એ પરિણતિ એટલે ઉપયોગનો એક અંશ જ છે. બીજો એ ઉપયોગના બે ભાગ પડી જાય છે, ઉપયોગના જે ભાવ થઈ જાય છે એ બે ભાવમાં પરિણતિ એક ભાવ છે અને એક ઉપયોગરૂપ ભાવ છે. ઉપયોગરૂપ ભાવ જયારે સમ્યક દ્રષ્ટિનો પરમા એટલે વિકલ્પમાં ચાલ્યો જાય ત્યારે સ્વપ્રકાશક રૂપે ઉપયોગ ન હોય પણ સ્વપ્રકાશક રૂપે પરિણતિ કામ કરતી હોય. ઉપયોગ હંમેશા એક સમયમાં કોઈ પણ જીવનો છદ્મનો ઉપયોગ એક તરફ જ કામ કરે, જયારે ઉપયોગ પર તરફ હોય ત્યારે બિલકુલ ઉપયોગ સ્વ તરફ ન હોય અને ઉપયોગ સ્વ તરફ હોય ત્યારે બિલકુલ ઉપયોગ પર તરફ ન હોય. એટલે જયારે ઉપયોગ જ્ઞાનીનો સ્વ તરફ એકાંતે ચાલ્યો જાય છે ત્યારે તેમાં પર તરફનું જ્ઞાન, પર તરફનો વિકલ્પ, પર તરફની કોઈ પણ સાપેક્ષતા બિલકુલ જ્ઞાનીને લાગુ પડતી નથી. એટલે જ્ઞાનીના સ્વપ્રકાશક ઉપયોગને એકલો એકાંતે સ્વપ્રકાશક પણ કહેવામાં કાંઈ દોષ લાગતો નથી. એટલે અહીંયા પ્રશ્ન આવ્યો છે કે તમે દ્રષ્ટિનો ઉપયોગ પરમા હોય ત્યારે સ્વપ્રકાશક છે. ગુરુદેવશ્રી જવાબ આપે છે કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમા હોય ત્યારે પણ
સ્વપ્રકાશક છે. સ્વપ્રકાશક છે એ કઈ અપેક્ષા એ કે છે, પરિણતિ ની અપેક્ષા એ કહેવામાં આવે છે. પછી એનો ખુલાસો કરે છે કે પણ ઉપયોગરૂપ પર પ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય. જેવો અહીંયા આ ખુલાસો સમજવા જેવો છે, ઉપયોગરૂપ પર પ્રકાશક, ઉપયોગરૂપ સ્વપ્રકાશક. ઉપયોગ છે એક સમયે જયારે પરમાદ્યો ત્યારે ઉપયોગરૂપ સ્વપ્રકાશક પણ બિલકુલ ન હોય, પરિણતિરૂપ સ્વપ્રકાશક પણ હોય. એ અપેક્ષા એ પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ કરવા હોય ત્યારે પણ સ્વપ્રકાશક છે તેમ કીધું છે. પછી ખુલાસો કરે છે કે પણ ઉપયોગરૂપ સ્વપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય, અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પરપ્રકાશક ન હોય, પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક જ છે. સ્વપરપ્રકાશક સ્વભાવ કદી છૂટતો નથી, પણ ઉપયોગની ને પરિણતિની અપેક્ષાએ બે ભાગ પડી ગયા છે જ્ઞાનીને. એટલે એનો વિચાર કરતા ઉપયોગરૂપ પરપ્રકાશક પણ હોય ત્યારે ઉપયોગરૂપ સ્વપ્રકાશક પણ ન હોય. કારણ કે ઉપયોગ તો બાર વયોગ્ય છે, તો ઉપયોગ બાર વયોગ્ય તો સ્વપ્રકાશક કેવી રીતે કહેવાય? એટલે ઉપયોગનો બીજો અંશ છે જેને પરિણતિ કહેવામાં આવે છે, જે પરિણતિ પણ ક્રિયાશીલ છે. એ પરિણતિમાં પણ ક્યાંય એવો પ્રકાર નથી કે લક્ષરૂપ છે એટલે એને કઈ ખબર જ નથી જ્ઞાયક કેવો છે. એની પ્રતિતિ કાયમ શક્તિ હોય છે. પ્રતિતિ અપેક્ષાએ તેની પરિણતિ નિરંતર કામ કરતી ચાલુ હોય છે કે આજ હું છું. જેમ કોઈ જીવને પોતાનું નામ વિકલ્પાત્મક દશામાં પણ કે સીજ્યો હોય ત્યારે પણ ભૂલાતું નથી. કોઈ એના નામથી પોકાર કરે તો એના નામથી સકાળો ઉભો થઈ જાય છે, ઉઠી જાય છે. એમ જ્ઞાનીની પરિણતિ નિરંતર પ્રતિતિપૂર્વક પોતાના જ્ઞાયકમાં ચાલતી હોય છે, તે પોતાના જ્ઞાયકને કદી ભૂલતા નથી. એ નિરંતર પ્રતિતિરૂપ પરિણતિ કામ કરતી હોય છે. એ પ્રતિતિરૂપ પરિણતિને સ્વપ્રકાશક કહેવામાં આવે છે. શ્રદ્ધાની મુખ્યતાથી પરિણતિ કહેવામાં આવે, શ્રદ્ધાની મુખ્યતા લક્ષરૂપ કહેવામાં આવે, છતાં પણ એ શ્રદ્ધાની સાથે અનંત ગુણની અનંત પર્યાય સર્વગુણાશે સંકિત છે એમાં રહેલી છે. એટલે એ પરિણતિ અનંત ગુણની અનંત પર્યાયો સ્વપ્રકાશકપણે કામ કરતી હોય છે, અને એનો ઉપયોગ છે તે બહાર કરી લેવી હોય છે. પરપ્રકાશકમાં ઉપયોગ પરપ્રકાશકમાં ગયો હોય ત્યારે પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક છે. એટલે કે પરિણતિ છે અને ઉપયોગ પણ છે, બે વસ્તુ બે જગ્યાએ યથાર્થપણે રહેલી છે. આવું સ્વપર પ્રકાશકનું સ્વરૂપ છે. કોઈ પણ સ્વપર પ્રકાશક એકાંત સ્વપ્રકાશક નથી હોતું. જો એકાંત સ્વપર પ્રકાશક સ્વભાવ થઈ જાય તો કોઈ જીવ નીચા દ્રષ્ટિ ન હોય. એકાંત પર પ્રકાશક હોય તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. એટલે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રતિભાસમય છે, જ્ઞાનનો સ્વભાવ સ્વપરના અવભાસનમય છે, જ્ઞાનનો સ્વભાવ સ્વપરની ઝલકમય છે. આવા ઘણા શબ્દોથી શાસ્ત્રોમાં વિવેચન સ્વપર પ્રકાશકપણાનું આવતું હોય છે. સ્વપર પ્રકાશકપણાનું શબ્દથી ગમે તે વિવેચન આવતું હોય, સ્વપર પ્રકાશકપણું તેને ખ્યાલમાં આવી જાય કે સ્વ અને પર એ બેયનું જ્ઞાન જે જ્ઞાનની પર્યાયમાં વર્તે એવા જ્ઞાનની પર્યાયને સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય કહેવામાં આવે છે. આટલો તેનો અર્થ છે. પછી તમે એને સ્વપરનો પ્રતિભાસ થાય છે એમ કયો, સ્વપરનું જ્ઞાન થાય છે એમ કયો, સ્વપરનું જાણવું થાય છે એમ કયો, સ્વપરનું અવભાસન થાય છે એમ કયો, સ્વપર જલ કે છે એમ કયો, જે શબ્દથી ક્યાંય પણ કોઈ પણ અપેક્ષા એ કહેવામાં આવ્યું હોય ત્યાં તેને તે અપેક્ષા ફિટ કરવી હોય ત્યારે તે શબ્દ વાપરો હોય. પણ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે, તેમાં સ્વનું અને પરનું જ્ઞાન એક સમયની જ્ઞાનની પર્યાયમાં ઉત્પાદરૂપે વર્તતું હોય એવી ક્રિયાને સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ કહેવામાં આવે છે. આ એકદમ અબાધિત સિદ્ધાંત છે. આ રીતે જ સ્વપર પ્રકાશક પણ સિદ્ધ થઈ શકે છે. કારણ કે જો કોઈ એમ કે એકાંતે મારું જ્ઞાન તો સ્વપ્રકાશક જ છે તો કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ ન હોય. કોઈ એમ કે મારું જ્ઞાન તો એકાંતે પરપ્રકાશક છે તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થઈ શકે. કારણ કે એકલું પરપ્રકાશક જ્ઞાન છે. માટે સ્વપર પ્રકાશક જે જ્ઞાન આચાર્ય ભગવાને શબ્દ વાપર્યો છે એ યથાર્થ વાત છે. એમાં મિથ્યા દ્રષ્ટિનું કેવી રીતે છે એ આપણે સિદ્ધ કર્યું, જ્ઞાનીનું કેવી રીતે છે એ સિદ્ધ કર્યું, જ્ઞાની પછી વિકલ્પાત્મક દશામાં આવે એ પણ આપણે સિદ્ધ કર્યું. હવે આના પછીના સેશનમાં કેવડીનું સ્વપર પ્રકાશક કેવું છે એ પણ આપણે સિદ્ધ કરશું. એટલે સ્વપર પ્રકાશક સ્વભાવ આખો અજ્ઞાનીનો
પછી સામાન્ય સંપર્ક પ્રકાશક, અજ્ઞાની નો સંપર્ક પ્રકાશક, અજ્ઞાની નું મિથ્યા જ્ઞાન કેવી રીતે થઈ જાય, જ્ઞાની નું સ્વપ્રકાશક પૂર્વક સમય જ્ઞાન કેવી રીતે નિશ્ચય સ્વપર પ્રકાશક થઈ જાય, અને જ્ઞાની ને વિકલ્પાત્મક દશામાં વ્યવહાર સ્વપર પ્રકાશક કેવી રીતે હોય, ત્યાં સુધી નો વિસ્તાર આમાં આવી ગયો. એ કેવડી નું સ્વપર પ્રકાશક કેવું હોય, સાધક દશામાંથી બાધક દશા છૂટી જાય અને સાધ્ય દશા પ્રગટ થઈ જાય, કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય, ભાવમોક્ષ થઈ જાય, ત્યારે કેવળ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક પણ કેવી રીતે વર્તતું હોય એ પણ બહુ અગત્યનો વિષય છે, સમજવા જેવો છે. કારણ કે જયારે જયારે સ્વપર પ્રકાશક ની ચર્ચા આવે ત્યારે ખાસ યાદ રાખવા જેવું છે કે અત્યારે અધિકાર કયો ચાલે છે, ગાથા કઈ ચાલે છે, કેવળ જ્ઞાન ની સિદ્ધિ કરવી છે, સમ્યક દ્રષ્ટિ ની સિદ્ધિ કરવી છે, મિથ્યા દર્શન ની સિદ્ધિ કરવી છે, સ્વપર પ્રકાશક સ્વભાવ સિદ્ધ કરવો છે, કે સ્વપ્રકાશક નું ઉપાદન પણ સિદ્ધ કરવું છે, કે એકાંત પર પ્રકાશક સિદ્ધ કરવું છે, જ્ઞાની નું સિદ્ધ કરવું છે, અજ્ઞાની નું સિદ્ધ કરવું છે. જ્ઞાની નું સિદ્ધ કરવું હોય તો ઉપયોગ રૂપે સિદ્ધ કરવું છે, પરિણતિ રૂપે સિદ્ધ કરવું છે, કે સદુપયોગ રૂપે સિદ્ધ કરવું છે. બધી અપેક્ષા જ્યાં જ્યાં જે જે જગ્યાએ જે જે રીતે આવતી હોય એ રીતે સ્વપર પ્રકાશક સમજવા યોગ્ય છે. એવી રીતે જે જીવ પોતાના સ્વપર પ્રકાશક ને સમજે છે એને ખરેખર સ્વપર પ્રકાશક માં કોઈ મુશ્કેલી થતી નથી, એને બિલકુલ સમજણ ન થાય એવું બિલકુલ નથી. આમાં એકદમ સમજણ નું કામ છે. જેની યથાર્થ સમજણ ચાલતી હોય છે તેને સ્વપર પ્રકાશક પણ બરાબર સમજાઈ જાય છે. બિલકુલ તેને એમાં કાંઈ પણ અઘરું પડતું નથી, બિલકુલ તેને તેમાં એની ચાંચ ન ડૂબે એવું કાંઈ નથી. ભલે બનારસી દાસે એને સ્વપર પ્રકાશક શક્તિ અમારી એને કોયડો કીધો, એને કેવી ગૂંચ કેવી રીતે ઉકેલવી એમ કીધું, પણ આ ગૂંચ પૂજ્ય ગુરુદેવશ્રીએ ઉકેલી દીધી છે, એટલે આપણા માટે તો ખૂબ સરળ થઈ ગયું છે. પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જે સ્વપર પ્રકાશકનું વિવેચન આવે છે એને યથાર્થપણે જ્ઞાનમાં વ્યવસ્થિત બેસાડે જો જીવ, તો સ્વપર પ્રકાશક સ્વભાવ એકદમ સરળ છે. શા માટે સરળ છે? કારણ કે પોતાનો સ્વભાવ છે, એટલે સરળ, એટલે સમજી શકાય એવો છે. એટલે એક સમયની જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક પણ પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. એમાં લક્ષની સ્થિતિ અને ઉપાદેયપણાની સ્થિતિ એ ખરેખર એને ખ્યાલમાં ખાસ આવવી જોઈએ કે મારું લક્ષ ક્યાં છે, એના ઉપર આખા સ્વપર પ્રકાશકનો સ્વભાવનો નિચોડ છે. જ્યાં સુધી પરલક્ષ એકાંતે હોય છે ત્યાં સુધી એને સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થઈ શકતો નથી. એટલે ઉપાદેયભૂત તત્વનું નાયક જે છે એનો વિશ્વાસ આવે ત્યારે સ્વપર પ્રકાશક પણ સમ્યક પ્રકારે ઉત્પન્ન થઈ જાય છે. એ સ્વપર પ્રકાશક સ્વભાવ છે અને એ જ સમયે એમાં સ્વપર પ્રકાશકનું સામર્થ્ય રહેલું છે. એ સામર્થ્ય એવું છે કે સ્વપર પ્રકાશક પણ સમ્યક પ્રકારે વિસ્તરી જાય, એ વિસ્તૃત થઈ જાય સ્વપર પ્રકાશક પણ એવું સામર્થ્યમાં રહેલું છે. જ્યાં સ્વભાવ ખ્યાલમાં આવે ત્યાં સ્વપર પ્રકાશકનો વિસ્તાર ચાલુ થઈ જાય અને વિસ્તાર જ્ઞાનીને ચાલુ થતા 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 ગુણતાની પરિપાટી વધતી જાય તો એ કેવળ જ્ઞાન થાય ત્યારે એ સ્વપર પ્રકાશકનું સામર્થ હતું એ પૂર્ણપૂર્ણ પ્રગટ થઈ જાય. એને કહેવાય કે હવે આ કેવડીને સ્વપર પ્રકાશક સ્વભાવ ઉદિત પરિપૂર્ણપણે થઈ ગયો. એવી કોઈ સ્વપર પ્રકાશક સ્વભાવની આ ચર્ચા છે. સર્વજીવો પોતાના આવા સમજી અને સ્વનું લક્ષ કરી અને નિત્ય સ્વપર પ્રકાશક સ્વરૂપમાં પ્રગટ કરે એવી મંગલ ભાવ. ચેતનભાઈ એક પ્રશ્ન છે આમાં. હેલો, હા ચેતનભાઈ, આપણે મિથ્યા જ્ઞાન, સમ્યક સુત જ્ઞાન અને કેવળ જ્ઞાન, તો જે સાધકને સમ્યક સુત જ્ઞાન છે તો એની તરતરતા ગુણસ્થાન પ્રમાણે વધતી ઘટતી જાય ખરી? કોના કોના પ્રમાણે તારતમ્યતા? ગુણસ્થાનના ગુણસ્થાન જેમ વધતું જાય એમ એમ સમ્યક સુજ્ઞાનની સમ્યક સુજ્ઞાન વધતું જાય. હા, એ ચારિત્ર અપેક્ષા એ વાત છે. જ્ઞાનનો પ્રકાર તો જે જાણવું પ્રગટ થઈને, એ જાણવું જે સમ્યક પ્રકારે જ્ઞાનમાં પ્રગટ થઈ ગયું આત્માને જાણતા, એ જ્ઞાનનું સમ્યક જ્ઞાન એવું ને એવું જે છે એ સમ્યક જ્ઞાનમાં કાંઈ વધઘટ નથી થતી. એ સમ્યક જ્ઞાન જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે પરિપૂર્ણ થાય છે અને જયારે ભાવશ્રુત જ્ઞાન છે ત્યારે એ હજી અધૂરું સમ્યક જ્ઞાન છે. ગુણસ્થાન પાંચમું આવે, સાતમું છઠ્ઠું આવે, એ બધી ચારિત્ર અપેક્ષાએ એ ગુણસ્થાનની પરિપાટી છે. જ્ઞાન અપેક્ષાએ એ ગુણસ્થાનની પરિપાટી નથી. પણ એક વિષય એવો પણ છે કે જ્ઞાનમાં પણ જેટલું પરસત્તા અવલંબનશીલ જ્ઞાન જ્ઞાનીનું પણ છે એને પણ બંધનું કારણ કહેવામાં આવ્યું છે.
એટલે જેટલો પર્સનનું ઉપયોગ જાય છે એટલું જ્ઞાનીનું જ્ઞાનમાં પણ બંધનું કારણ બને છે. પણ એ બંધની અપેક્ષા કઈ છે કે હજી એને કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું, એટલે હજી જ્ઞાનાવરણી કર્મનો બંધ પણ એને ચાલુ છે. ચારિત્ર અપેક્ષા એ ચારિત્ર મોહનીનો પ્રકાર પણ ચાલુ છે, એ પ્રકારની બંધની વ્યવસ્થા છે. જ્ઞાનમાં સમય જ્ઞાન થતા એ સમય જ્ઞાન છે, એ સમય જ્ઞાન જેવો જ્ઞાયક કેવળ જ્ઞાનમાં જણાય છે તેવો જ જ્ઞાનમાં એને જ્ઞાયક જણાય છે. માત્ર ફેર એટલો છે કે એને પ્રદેશ પ્રત્યક્ષતા નથી અને કેવડીને પ્રદેશ પ્રત્યક્ષતા છે. તારતમ્યતા જે જ્ઞાનની કહેવામાં આવે છે એ ચારિત્ર અપેક્ષા એ કહેવામાં આવે છે. જ્ઞાનમાં સમય જ્ઞાન ને કેવળ જ્ઞાન બે જ ભેદ હોય છે, એમાં કોઈ તારતમ્યતા નથી. Thank you. That's very good, sir. આપણી પાસે 5-1 મિનિટ છે. બીજા કોઈનો પ્રશ્ન છે? ચેતનભાઈ, તમે પરિણતિ અને ઉપયોગને અલગ, પહેલાનો કેવું છે કે તમે સ્વ પર પ્રકાશનો ખુલાસો બહુ સારો કર્યો અને ઘણી સ્પષ્ટતા થઈ છે એમના છેલ્લા 3 પ્રવચનથી. પણ આજે તમે પરિણતિ અને ઉપયોગને અલગ કર્યો. આપણે પ્રવચન સ્વામી ગાથા 127માં જીવનું વિશેષ લક્ષણ ચેતના ઉપર ઉપયોગમય પણ કીધું છે, એટલે ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ રચાયેલ છે. તો ત્યાં અપેક્ષા શું છે અને અહીંયા સ્વપર પ્રકાશમાં તમે કઈ અપેક્ષાથી વાત કરતા હતા? સ્વપર પ્રકાશમાં કોઈ પણ સમયે જીવ જયારે પોતે જ્ઞાની બન્યા પછી ત્યારે એ જ્ઞાનીનું જ્ઞાન પોતાના જ્ઞાયકમાંથી ચ્યુત થઈ જાય, ત્યારે દુરુપયોગ છૂટી જાય. દુરુપયોગ છૂટી જાય જ્ઞાનીને, એટલે એને જ્ઞાની પણ નથી ચાલી જતું, એનો ખાલી ઉપયોગ બહાર આવે છે. એ જ્ઞાની પણ ચાલ્યું નથી જતું, એ કેવી રીતે જ્ઞાનીનું જ્ઞાની પણ નથી ચાલ્યું જતું? જેમ કે ગુરુદેવ છે તો ગુરુદેવ આહારમાં બેઠા હોય, ગુરુદેવ પ્રવચન આપતા હોય, ગુરુદેવ શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય, તો એની સવિકલ્પતા છે, એ વિકલ્પાત્મક દશાનો કાળ છે. હવે વિકલ્પાત્મક દશાના કાળમાં એનો ઉપયોગ અત્યારે પર્સનમુખ થઈ ગયો છે. આહાર લેવા જવાના હોય, આહાર લેતા હોય, પ્રવચન આપતા હોય, શાસ્ત્ર વાંચન કરતા હોય, ઉપયોગ એમાં જોડાયેલો છે, એ વસ્તુ સાથે જોડાયેલો એટલે તે તરફ એનું લક્ષ્ય ત્યાં છે. પણ તે જ સમયે જે પરિણતિ છે, એની પરિણતિ જે બની ગઈ છે, એ પરિણતિ તો દ્રવ્ય સાથે ગૂંથાઈ ગઈ છે, એ બંધાઈ ગઈ છે. આખી પરિણતિ ગૂંથણી થઈ ગઈ છે એની દ્રવ્ય સાથે. એ પરિણતિનો ભાગ જે છે, એ પરિણતિનો ભાગ કદી છૂટતો નથી જ્ઞાયક. જો એ પરિણતિનો ભાગ જ્ઞાયકથી અભેદપણે છોડી દે અભેદને, તો એ જીવ જ્ઞાનીની બદલે અજ્ઞાની થઈ જાય, વિચારદર્શી. એટલે પરિણતિને ઉપયોગ એ બે ભાગ છે, એ બે ભાગ જ્ઞાનીની વિકલ્પાત્મક દશાના બે ભાગ છે. પાછો ખરી જ્ઞાનીની વિકલ્પ થાય છે તો આખો શુદ્ધ ઉપયોગમય થઈ જાય છે, પરિણતિને ઉપયોગના ભેદ નીકળી જાય છે. પ્રવચનકારની ગાથામાં તમે જે કહેવા માંગો છો ત્યાં સુદુપયોગથી ચર્ચા લીધી હોય તો એમાં સુદુપયોગ મય લખ્યું હોય, ત્યાં પરિણતિ મય લખ્યું હોય, તો ઈ જે લખ્યું હોય એ નિર્વિકલ્પ દશાના કાળની ચર્ચા હોય. જયારે વિકલ્પાત્મક દશામાં કોઈ પણ જ્ઞાની આવે ત્યારે પરિણતિનો પ્રકાર સ્વ તરફ ચાલતો હોય અને ઉપયોગનો પ્રકાર પર તરફ ચાલતો હોય. જેમ ઘણી વાર દાખલો આપું છું કે બે મોઢાવાળા સર્પ હોય, બે મોઢાવાળા સર્પ હોય ને એના મોઢા બે હોય, તો બે મોઢા એક તરફ ન હોય, એક મોઢું બીજી તરફ હોય ને બીજું મોઢું બીજી તરફ હોય. તમે બે મોઢા વાળો સર્પ જોયો હોય તમને ખ્યાલ મારે, જેમ વાળ છે ને, વાળ આપણો, એ વાળ પણ, વાળના પણ બે અંશ હોય, બે અંશ પડે વાળમાં, એક જ વાળ તમને દેખાય પણ એને તમે ચીરો તો ચીરી શકો, એમાં બે ફાડિયા હોય એમાં. તો એવી જ રીતે જ્ઞાનમાં ઉપયોગ એક જ છે, જ્ઞાન એક જ છે, અને જ્ઞાનમાં બે ભાગ પડી જાય છે. જ્ઞાની થાય છે ને, વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવે ને, તો બે ભાગ પડી જાય છે. બે ભાગ પડે છે એમાં એક પરિણતિ છે, એ જ્ઞાયકને છોડતી નથી, અને ઉપયોગ છે એ વિકલ્પાત્મક દશામાં બહાર જાય છે. એટલે એવા બે ભાગ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીની વિકલ્પાત્મક દશામાં બાધકપણું હોવાને કારણે સાધકપણું અને બાધકપણું એવી બે સ્થિતિ પહેલા કરતી હોય છે. એને અંતરાત્મપણું કહેવામાં આવે છે. મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા છે, કેવળ જ્ઞાની પરમાત્મા છે, સાધક અંતરાત્મા છે. એ અંતરાત્માને પરિણતિને ઉપયોગ એવા બે ભાગ વિકલ્પાત્મક દશામાં પડે છે, એમ અહીંયા સ્વપર પ્રકાશકનો વિસ્તાર રહ્યા એ રીતે કહેવાનો. બહુ સરસ. ચેતનભાઈ,
મારો અવાજ સંભળાય છે? હા, જ્ઞાની ને જયારે, હા, જ્ઞાની નું જયારે પર પ્રકાશપણું છે, જયારે ઉપયોગ સ્વમાં નથી, ત્યારે પણ એ રાગ ની ત્યારે પણ એની રાગ ની સન્મુખતા નથી, એમ તમે કહ્યું? રાગ ની શા માટે નથી? હા, રાગ ની, રાગ નો એને ખ્યાલ આવે છે, પણ રાગ નો એને ખ્યાલ એના જ્ઞાયાકાર જ્ઞાન માં આવે છે. એ આમ એની તરફ નજર કરીને રાગ ને નથી જોતો, એના જ્ઞાન માં એને ખબર પડે છે કે આવો રાગ મારી દશામાં ચારિત્ર ની વિપરીત દશામાં અત્યારે વર્તી ગયો છે, એવું એને જ્ઞાનમાં, પરપ્રકાશક જ્ઞાનમાં, જ્ઞાયાકાર જ્ઞાન દઈ છે. એવા જ્ઞાયાકાર જ્ઞાન ને જ્ઞાન જાણતા એને ખબર પડે છે કે મારી દશામાં હજી રાગ નું પરિણમન ચાલુ છે, એટલે ફરી પુરુષાર્થ કરીને જ્ઞાની સ્વ તરફ આવવા માટે પ્રયત્નશીલ થાય છે, એમ કહેવાનું. બરાબર છે. લક્ષ જ્ઞાની નું એક જ્ઞાયક તરફ હોય છે, અને એક લક્ષ એનું જ્ઞાન ના ભેદ તરફ હોય છે. એની બાર જ્ઞાની નું લક્ષ બિલકુલ કદી જાતું જ નથી. અજ્ઞાની ને દેખાય એમ કે આ જ્ઞાની તો આવી રીતે વર્તી ગયા છે, જ્ઞાની આને જોઈ ગયા છે, જ્ઞાની શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, જ્ઞાની ભોજન લીધે છે, પણ એ ખરેખર તમે સમયસાર ની ગાથા આવે છે, ગાથા નંબર અનિચ્છક કહ્યો, અનિચ્છક કહ્યો તે નહી છે, પુણ્ય ને નહી છે, પાપ ને નહી છે, ધર્મ ને નહી છે, એ ચાર ગાથા આવે છે જ્ઞાની ની નિગ્રહ અધિકાર માં. જ્ઞાની ની સ્થિતિ એવી થઈ જાય છે, ઈચ્છા વગર બધું થતું હોય છે, ઈચ્છા હોતી નથી એને, ઈચ્છા વગર એનું જ્ઞાન કામ કરતું હોય છે, અને એ જ્ઞાન ના જ્ઞાયાકાર જ્ઞાન ના પરપ્રકાશક જ્ઞાન માં બધું ઝેડકા કરે છે. જ્ઞાયાકાર જ્ઞાન ને જાણતા એને ખબર પડી કે બાર માં આવું ચાલ્યા કરે છે, ત્યાંથી પાછો એ જ્ઞાની પાછો કરે છે, એમ કહેવાનો આ છે. હા, ચેતનભાઈ, એક ક્વિક ક્વેશ્ચન છે કે લબ્ધિ રૂપે આપણે કહ્યું ને કે એમનું એક વખત પરિણતિ થઈ ગઈ તે લબ્ધ રૂપે છે, એટલે લબ્ધિ અને પરિણતિ એમાં શું ફરક? લબ્ધિ ને પરિણતિ બે એક જ વાત છે, કઈ ફરક નથી. ઓકે ઓકે. એ લબ્ધ કયો કે પરિણતિ કયો, બે એક જ છે, બે એક જ વાત છે. ત્યાં એ લબ્ધિ થી વાત આવતી હોય, ત્યાં પરિણતિ થી વાત આવતી હોય, એ બે એક જ વાત છે, એમાં કઈ ફરક નથી, એમાં બે એક જ છે. લબ્ધિ એટલે ઓલી બધી લબ્ધિ આવે છે, પ્રયોગ વિસુદ્ધિ દેશના પ્રાયોગ્ય કરો, એની વાત નથી. આ લબ્ધિ એટલે લબ્ધપણું, જેમ કે તમારી, તમને ખબર હોય તમારા ઘરમાં એક વસ્તુ પડી છે, એ ક્યાં પડી છે, પણ અત્યારે તમારો ઉપયોગ તે તરફ નો હોય, તમારો ઉપયોગ બીજી તરફ હોય, તો એ વસ્તુ તમારા જ્ઞાનમાં લબ્ધપણે ચાલુ છે, ટૂંકમાં એનું નામ લબ્ધિ કહેવામાં આવે. તમે તમારા ધારો કે તમે તમારા લિવિંગ રૂમમાં બેઠા હો, હવે તમારા લિવિંગ રૂમમાં સોફા હોય, ટીવી હોય, બીજા ચિત્રો પણ હોય, હવે અત્યારે તમારી સન્મુખતા તમારા ટીવી તરફ હોય, તો પાછળ કોઈ વસ્તુ પડી છે, એ લબ્ધપણે તમારા જ્ઞાનમાં હોય કે આ વસ્તુ છે અહીંયા, પણ એના ઉપર તમારું લક્ષ્ય ન હોય, તમારું લક્ષ્ય ટીવી ઉપર હોય, એનો મતલબ લબ્ધ કહેવામાં આવે, એનો મતલબ પરિણતિ કહેવામાં આવે. બરાબર. આપણે ઘણી વખત કહીએ છીએ કે ગુજરાતી ભાષા હું અત્યારે બોલું છું, પણ મારું હિન્દીનું લબ્ધિ પણ પડ્યું છે, એ અત્યારે ઉપયોગાત્મક જે હોય ને એને ઉપયોગાત્મક કહેવાય, એને ઉપયોગાત્મક ન હોવા છતાં ખ્યાલમાં હોય એને લબ્ધ પણ કહેવાય. બઉ સરસ. તમે જયારે વાત કરતા હતા કે સમજાવતા હતા અથવા કે સુખ ગુણ નો માં સુખ ઉત્પન્ન થાય, આનંદ ગુણ માં આનંદ ઉત્પન્ન થાય, એટલે એ બે ગુણ અલગ છે કે પછી જયારે આપણે નિર્વિકલ્પ દશા થાય છે એ જ મને લાગ્યું. પણ જયારે 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 સદુપયોગ થાય ને, સદુપયોગ જ્ઞાની ને થાય ત્યારે એને આનંદ નું વેદન હોય, અને એ સદુપયોગ છૂટી જાય અને પરિણતિ હોય ત્યારે એને સુખ વેદા થાય, એટલો ફરક છે પરિણતિ માં, એટલો ફરક છે. પરિણતિમાં આનંદ ન હોય, આનંદ હંમેશા સદુપયોગ ન હોય, પરિણતિમાં હંમેશા સુખ હોય. સુખ નો મતલબ એમ કે એને ખબર હોય કે મારો સ્વભાવ આવો જ છે, એમ એનું નામ સુખ. બરાબર.
ચેતનભાઈ, આ મોહની કર્મ ના જે બે પાર્ટ આપણે કરીએ છીએ, દર્શન મોહની અને ચારિત્ર મોહની, તો આ સુખ અને એ ચારિત્ર માં જાય અને દર્શન માં આઈ મીન આનંદ આવે, એવું છે? એ કઈક છે ખરું રિલેશન, અનંત ચતુષ્ટય કહીએ ને. હા, અનંત ચતુષ્ટય આપણે કરીએ ને, તો એમાં દર્શન જ્ઞાનાવણી, દર્શનાવણી ને મોહની અને અનંત અંતરાય. તો જે મોહની કર્મ ના બે ભાગ છે, દર્શન અને ચારિત્ર, તો એ બે સાથે કઈક સુખ અને આનંદ નું કઈક રિલેશન, વિચ આઈ કેનોટ રિકલેક્ટ. હમણાં ના ના, એમાં કઈ નહીં. એમાં દર્શન મોહની પ્રકૃતિ છે. દર્શન મોહની પ્રકૃતિ જયારે ચાલી જાય ત્યારે એને આ દર્શન, સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય. એ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ તો એમાં તમે સમ્યક દર્શન માં નિર્વિકલ્પ જતા હોય ત્યારે એમાં આનંદની અતિન્દ્રિય આનંદ આવે, અને નિર્વિકલ્પ દશા છૂટી જાય તો એ સુખ એને વેદાતું હોય પરિણતિમાં, એની સાથે કોઈ ચારિત્રમો કે દર્શનમો નો ફરક નથી થાય. તો એક જ વાત, કઈ છે ના, એટલે બીજી રીતે એ લોકો નો ક્ષય થઈ જાય, એટલે ચારિત્રમો એકદમ યથાખ્યાત ચારિત્ર જયારે થઈ જાય ત્યારે આપણે અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે કહીએ ને. હા હા હા, વિતરાકતા પરિપૂર્ણ થઈ જાય ત્યારે, બરાબર. હા, તો એ તો બરાબર. ત્યારે તો એને ચાર ગુણો છે, એ ચાર ગુણો, ચાર કર્મ થઈ લાગ્યા, ચાર ઘાતી કર્મ થઈ લાગ્યા અને ચાર અઘાતી કર્મ હજી છે એને, તો ચાર ઘાતી કર્મ નો નાશ થઈ જશે એને. એટલી જ વાત છે, બીજું તો એમાં કઈ. ચારિત્ર મો અને દર્શન મો બધું મળી જાય ત્યારે તો. બરાબર, ચાલો પ્રશ્નભાઈ, ટાઈમ છે તમને, એક પ્રશ્ન પૂછું ક્વિક વન. પૂછી લો, પૂછી લો, પૂછી લો. હા, તો આપણે જે સ્વપર પ્રકાશક ની વાત થાય છે ને, તો જયારે આપણે જે સ્વપર પ્રકાશક ભણું, જે કારણ શુદ્ધ પર્યાય પણે પડ્યું છે સ્વભાવમાં, એ જયારે પ્રગટ થાય છે ત્યારે આપણે સ્વપર પ્રકાશક એમ કહીએ. ને જયારે જ્ઞાની નું સ્વપ્રકાશક કહ્યું તો ત્યાં આપણે સ્વાભાવિક શબ્દ વાપરો અને પછી એ જ્ઞાની નું વ્યવહાર કર્યું પ્રકાશક, તો ત્યાં આગળ સ્વાભાવિક સ્વપ્રકાશક શબ્દ વાપરવા કરતા જો નિશ્ચય થી સ્વપ્રકાશક કહીએ તો એમાં કઈ ફેર પડે? કારણ કે મેં સ્વાભાવિક સ્વપ્રકાશક શબ્દ વાપરો જ નથી. સ્વાભાવિક સ્વપર પ્રકાશક તો સામાન્ય સ્વપર પ્રકાશક છે દરેક જીવ પાસે. ના ભાઈ, તમે જ્ઞાની નું જે સ્વપ્રકાશક કહો ને એનું વાત કરું છું. સ્વાભાવિક સ્વ, ત્યાં તમે સ્વાભાવિક સ્વપ્રકાશક. હા, ના ના, જ્ઞાની નું સ્વપ્રકાશક છે એ ઉપાદેય સ્વરૂપ ની અપેક્ષા એ છે. જ્ઞાની નું સ્વપર પ્રકાશક પણ છે એ નિશ્ચય સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે, અને જ્ઞાની નું વિકલ્પાત્મક દશાનું સ્વપર પ્રકાશક છે એ દેવા સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. શબ્દ બોલવામાં ભૂલ થઈ હોય તો તમે સુધારી લેજો આ રીતે. હા, એટલે હા, મારી ઈચ્છા પાકું કરું તો કે ત્યાં નિશ્ચય વ્યવહારની જ રીતે જોઈ શકાય ને ત્યાં. એ જ્ઞાની ને નિશ્ચય સ્વપર પ્રકાશક જ કહેવાય. જ્ઞાની માંથી પછી વિકલ્પમાં જ્ઞાની આવે અને વ્યવહાર સ્વપર પ્રકાશક કહેવાય. જ્ઞાની ની ઉપાદેય સ્વીકારી દ્રવ્ય ની અપેક્ષા એને સ્વપ્રકાશક કહેવાય, અને દરેક જીવોને સામાન્ય સ્વપર પ્રકાશક પણ વર્તમાનમાં મોજુદ હોય. આ નિયમ આવી. સવાલ પૂછી લઉં. અમે લોકો કુટસ્થ શબ્દ સમજવાનો પ્રયત્ન કરતા હતા કે એનો અર્થ અને પછી આત્મા માટે કેવી રીતે લેવો, તો કુટસ્થ શબ્દ જરા સમજાવશો? કુટસ્થ એટલે ધ્રુવ. ધ્રુવ એટલે ટંકોત્કીર્ણ કહેવાય એને. કુટસ્થ ધ્રુવ ટંકોત્કીર્ણ. ટંકોત્કીર્ણ એટલે વધઘટ વિનાનું, જેમાં કોઈ વધઘટ ન થાય, અને અઘટિત ઘાટ હોય, જેની જેને કોઈ રચતું ન હોય એને કુટસ્થ કહેવાય, એને ધ્રુવ કહેવાય, એને ટંકોત્કીર્ણ કહેવાય, એને અઘટિત ઘાટ કહેવાય. જેમાં વધઘટ ન હોય એને કુટસ્થ કહેવાય, જેમાં વધઘટ થાય એને કુટસ્થ ન કહેવાય. એવું કુટસ્થ છે, એ ધ્રુવ છે, અચલ બિંબ છે, એ દ્રષ્ટિનો વિષય છે, અખંડ છે, એકરૂપ છે, સ્વાભાવિક છે, એને કુટસ્થ કહેવામાં આવે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. આપણે હવે અહીં આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.